नमस्ते विद्यार्थी मित्रों, हूँ पागड़ा संदीप सर, अनिल ज्ञान मंदिर तरफ थी तमारू हार्दिक स्वागत करूँ छू। आज हूँ तमने धोरण आठ में सौथी जटिल लागता एक चैप्टर एक चल सुरेख समीकरण विषे माहिती आपीश। एक चल सुरेख समीकरण मेळवता पहला आपणे थोड़ीक बेजिक बाबतोनो ख्याल मेळवी लईए। दाखला तरीके बेजिक पदावलीओ અને સમીકરણો વચ્ચે ડિફરન્સ તફાવત શું છે, બેઝિક પદાવલીઓ કોને કહેવાય, સુરેખ બહુપદી કોને કહેવાય, સુરેખ સમીકરણ કોને કહેવાય, એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, આ બધી જ માહિતી હું તમને અહીંયા આપી દઈશ। તો જુઓ મિત્રો, અગાઉના ધોરણમાં તમે બેઝિક પદાવલીઓ અને સમીકરણો વિશે થોડીક માહિતી મેળવેલી હતી। આજે થોડુંક એનું પુનરાવર્તન કરી અને પછી આગળ વધીશું। જો તમારી સમક્ષ અહીંયા દેખાય જ છે બેઝિક પદાવલીઓ કોને કહેવાય મિત્રો, પાંચ એક્સ, ટુ એક્સ માઇનસ ત્રણ, ત્રણ એક્સ પ્લસ વાય, ટુ એક્સ વાય પ્લસ પાંચ, આ બધી જ બેઝિક પદાવલીઓ કહેવાય છે, બરાબર। તો આ બધી પદાવલીઓ અથવા તો આપણે એમ કહી શકીએ કે બહુપદીઓ, એક જ ચલ હોય તો ચલ એક્સમાં બહુપદી એવું આપણે કહી શકીએ ઘણા બધા પદે। હવે વાત એ છે કે સમીકરણ કોને કહેવાય, જો મિત્રો અહીંયા આપેલું છે, ખાસ યાદ રાખજો, સમીકરણમાં હંમેશા સમતા એટલે કે બરાબરનું ચિહ્ન, બરાબરની નિશાની હોય, બરાબર। તો જુઓ પાંચ એક્સ, ટુ એક્સ માઇનસ ત્રણ આ બધી પદાવલીઓ છે, પણ જુઓ અહીંયા સમીકરણના થોડા ઉદાહરણ જોઈ શકો છો તમે। પાંચ એક્સ બરાબર પચીસ, જુઓ વચ્ચે બરાબરની નિશાની છે, પછી ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર નવ, એ પણ સમીકરણ છે। મતલબ કે આપણે સમીકરણમાં વચ્ચે બરાબરની નિશાની આવે, બરાબર પછી તમારા ડાબા હાથ ઉપર જે પણ કાંઈ સંખ્યા કે પદ હશે એને ડાબી બાજુ, ટૂંકમાં ડાબા એવું કહેવાય છે, અને જમણી બાજુ છે એને ટૂંકમાં જબા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે સમીકરણની બે બાજુ, ડાબા જબા, ડાબી બાજુ અને જમણી બાજુ, એ બે ઇક્વલ હોય, સમાન હોય છે। પાંચ એક્સ બરાબર પચીસ એનો મતલબ બંને સરખા છે, બરાબર, એક પ્રકારનું ત્રાજવું કહીએ તો ચાલે। દાખલા તરીકે ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર નવ છે એનો મતલબ કે ત્રાજવામાં એક તરફ ટુ એક્સ માઇનસ ત્રણ છે અને એક તરફ નવ છે, બંનેનો વજન સરખો છે એવું કહીએ તો ચાલે, બરાબર। અહીંયા પણ એ ત્રાજુ આવશે જ, એ આપણે જોઈશું, બરાબર। હવે મતલબ કે અહીંયા કેવા શું માગે છે, તો કે ટુ એક્સ માઇનસ ત્રણ છે એ નવ બરાબર છે, ટુ એક્સ માઇનસ ત્રણ બરાબરની ડાબી બાજુ છે એટલે એ સમીકરણની ડાબી બાજુ કહેવાય, નવ છે એ સમીકરણની જમણી બાજુ કહેવાય। કોઈ પણ સમીકરણ આપેલું હોય એમાં આપણે ઉમેરો કરી શકીએ, બાદ પણ કરી શકીએ, પણ નિયમ એ છે મિત્રો કે સમીકરણનું સંતુલન હોવું જોઈએ, રહેવું જોઈએ, સંતુલન વિખાવવું જોઈએ નહીં। એટલે કઈ રીતે, તો કે દાખલા તરીકે ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર નવ છે, હવે ડાબી બાજુ હું પ્લસ ત્રણ ઉમેરું તો મારે બરાબરની જમણી બાજુ પણ પ્લસ ત્રણ ઉમેરવા પડે, એટલે સમીકરણનું સંતુલન થઈ ગયું। સાદું ઉદાહરણ તમને આપું મિત્રો, તો ત્રાજવાની જ વાત કરીએ તો ત્રાજવામાં હમણાં આપણે જોયું કે એક બાજુ ટુ એક્સ માઇનસ ત્રણ, એક બાજુ નવ છે, બંનેનો વજન સરખો છે। હવે જો હું કોઈ પણ એક બાજુ, ડાબી બાજુનું પલ્લું છે દાખલા તરીકે, બરાબર, એટલે આપણે અહીંયા ટુ એક્સ માઇનસ ત્રણ સમજવાનું છે, હવે એમાં હું ત્રણ ઉમેરું, ત્રણ કિલો મેં વજન ઉમેરી દીધો તો એ પલ્લું ભારી થઈ જાય ને, બરાબર, એ પલ્લો ભારે થઈ જાય, મતલબ એ નહીં ચાલે, આપણે અહીંયા સંતુલન રાખવાનું છે। શા માટે, કારણ કે વચ્ચે બરાબરની નિશાની છે, બે ઇક્વલ હોવા જોઈએ, હવે એક બાજુ નવ છે અને બીજી બાજુ એમાં હું ત્રણ ઉમેરું તો એ બાર થઈ જાય, ત્રણ કિલો દાખલા તરીકે મેં વજન ઉમેર્યો તો એ
बार थी जाए आप शू करव पड़े बने बाजू उमरवा ते उमरी सको तेरे जटला किलो वजन उमरव से उमरी सके बराबर पर बाजू उमरव पड़े मतलब कहवानो अहीं एकज छे कि तमारे त्राजवाने समतोल राखवानो छे संतुलन साधवानो छे मतलब के अहीं समीकरण माटे तमारे ई संतुलन रहेवू जोईए मतलब बराबरनी निशानी जे छे ई संतुलननी छे एमां तमारे कंई पण फेरफार करवो होय तो नियम मुजब तमे डाबी बाजूमां जे फेरफार करो छो ए ज फेरफार तमारे जमणी बाजू करवो पड़े बस आ समीकरणना आ सिद्धांतने आ नियमने याद राखो एटले कोई पण समीकरणमां एनुं तमे समाधान करी शको समीकरणनुं समाधान करी शको छो। हवे आपणे आगळ वात करीए के एक चल सुरेख समीकरण शुं छे। एक चल एटले जेमां एक ज चल आवतो होय। जो मित्रों चल कोने कहेवाय एनो अभ्यास तमे अगाउना ध्रणमां करी ज गया छो छतां एनी माहिती आपुं तो एक चल जे छे आपणी पासे दाखला तरीके एक्स के वाय के जेड कोई पण होय छे बराबर तो चल एटले के जे भिन्न किंमतो धारण करी सके जो एनी व्याख्या एवी छे के जे भिन्न किंमतो धारण करी सके आवी संख्या ने चल कहेवाय। भिन्न किंमतो जुदी जुदी किंमतो धारण करी सके मतलब के अहीं दाखला तरीके एक्स छे तो एक्स बराबर शू छे ए आपणे जाणता नथी कहेवानो मतलब के आपणा माटे ए अज्ञात संख्या छे बराबर तो एने आपणे चल कहेशुं। हवे एक ज चलनी वात छे दाखला तरीके एक्स छे के वाय छे के कोई पण अने वात हवे ए छे के सुरेख एक चल सुरेख अने एमां पण आपणे पदावली एवो शब्द वापरीए समीकरण नहीं मतलब बराबर नी निशानी नथी पछी बराबर आपणे मूकीए एटले ई समीकरण बनी जाय एवुं कही शकाय आपणे। एक चल अने पाछुं सुरेख सुरेख एटले शुं तो के जेमनी घात एक ज होय एमने सुरेख कहेवाय। जो अहींया खास ध्यान आपजो 2x जो अहींया समझो 2x 2x प्लस 1 3y माइनस 7 12 माइनस 5 जेड 5 ना छेद में 4 पछी x माइनस 4 प्लस 10 आवी तमाम प्रकारनी जोजो आ तमाम प्रकार 2x 2x प्लस 1 3y माइनस 7 बार माइनस पांच जेड आ तमाम प्रकार छे सुरेख पदावलीओ छे समीकरण नथी कारण के वच्चे बराबर नी निशानी नथी। सुरेख छे कारण के एमानी कोई पण घात जे छे चलनी कोई पण घात बराबर ई एक करता वधारे नथी। दाखला तरीके जो अहींया 2x छे एटले ई x नी एक ज घात कहेवाय 2x वत्ता 1 एटले एमां पण x नी एक ज घात कहेवाय बराबर मित्रों तो आ खास याद रखो। अने सुरेख पदावलीओ न होय एमां आपणे जोईए x वर्ग प्लस 1 जोजो मित्रों x वर्ग प्लस 1 y प्लस y वर्ग 1 प्लस z वर्ग प्लस z नो घन तो जो अहींया आपेलुं छे के आ पदावलीओ सुरेख पदावलीओ नथी એનું કારણ શું મિત્રો કે આ પદાવલીઓ સુરેખ પદાવલી શા માટે નથી તો કે સુરેખ એને જ કહેવાય કે જેમની ઘાત એટલે કે જેમના ચલની ઘાત ફક્ત એક જ હોય। અહીંયા તમે જોઈ શકો છો એક્સ વર્ગ પ્લસ એક એમાં એક્સની બે ઘાત છે એટલે કે એ સુરેખ પદાવલી નથી। બીજામાં તમે જોઈ શકો છો વાય પ્લસ વાય વર્ગ તો એમાં પણ વાયની મોટી ઘાત છે એ બે છે એને દ્વિઘાત પદાવલી કહી શકાય સુરેખ ન કહી શકાય આપણે અહીંયા સુરેખ પદાવલી જ ભણવાની છે। વન પ્લસ ઝેડ પ્લસ ઝેડ વર્ગ પ્લસ ઝેડનો ઘન ઝેડની ત્રણ ઘાત છે જુઓ એના પછીના તો એ પણ સુરેખ પદાવલી નથી। તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે સુરેખ પદાવલી શું દાખલા તરીકે 2x 2x પ્લસ 1 5x 5x વત્તા 3 3x વત્તા 2 આવી કોઈ પણ પદાવલી છે એ સુરેખ પદાવલી છે। હવે આપણે વાત કરીએ મિત્રો સુરેખ સમીકરણ વિશે। ચલ એક જ લેવાનો છે જો આમાં x + y લઈ શકાય નહીં કારણ કે x અને y બે ચલ થઈ જાય
આપણે એક જ ચલ લેવાનો છે અને એક જ ઘાત લેવાની છે મિત્રો, એટલે એક ચલ અને સુરેખ સમીકરણ માટે આપણે વચ્ચે બરાબરની નિશાની લેવાની છે, આ યાદ રાખજો. દાખલા તરીકે હવે મારે એમ કેવું હોય કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, તો હું એમ કહી શકું કે 5x + 8 = 3, તો આ એક ચલ સુરેખ સમીકરણ છે. હું એમ કહું કે 3x + 5 = 0, તો આ પણ એક ચલ સુરેખ સમીકરણ છે, કારણ કે x ની એક જ ઘાત છે અને એક જ ચલ છે x, અથવા વાય પણ લઈ શકો પણ એક જ લેવાનો કોઈ પણ એક. દાખલા તરીકે હું એમ કહું કે y + 5 = 8, તો આ પણ એક ચલ સુરેખ સમીકરણ છે. બસ આ જો તમને ખ્યાલ આવી ગયો એટલે તમને કોઈ પ્રકારનો વાંધો આમાં આવશે નહીં. હવે આપણે થોડાક ઉદાહરણોથી સમજીએ. જો આપણે આ બધી વાત કરી દીધી છે, ડાબા અને જબા, ડાબી બાજુ અને જમણી બાજુની વાત આપણે કરી દીધી છે, તો જેમાં ચલ સમતા એટલે જો વચ્ચે બરાબરની નિશાની હોય, ચલ એટલે x છે, અહીંયા 2x - 3 = 7 આપેલું છે, આને સમીકરણ કહેવાય. ડાબા એટલે 2x - 3, 7 એટલે જબા એટલે કે જમણી બાજુ. હવે જો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, જો ઉદાહરણ 3 જોઈએ તો x^3 + 5^2 = -3^2 આપણે અહીંયા આપેલું છે. હવે જો તમે કોઈ પણ ફેરફાર કરી શકો છો, ઉમેરી શકો, બાદબાકી કરી શકો છો. ઉપરાંત બીજો નિયમ યાદ રાખો મિત્રો કે સમીકરણમાં બરાબરની જે બાજુ કોઈ પણ સંખ્યા હોય એને તમે બરાબરની જમણી બાજુ લઈ જાઓ તો એની નિશાની બદલી જાય, મતલબ પ્લસ છે તો એ માઇનસ થઈ જશે અને માઇનસ હશે તો એ પ્લસ થઈ જશે. બીજી એમ પણ બાબત યાદ રાખી શકાય કે જે સંખ્યા સમીકરણમાં બરાબરની ડાબી બાજુ હોય અને જો એ ભાગાકારમાં હોય અને જમણી બાજુ લઈ જઈએ તો એ ગુણાકારમાં આવે, અને ગુણાકારમાં હોય અને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો એ ભાગાકારમાં આવે. આ નિયમો યાદ રાખવાના છે, ખાસ આ નિયમો